હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ખાતે કોરોના વાયરસની દહેશતના પગલે અંબાજી મંદિરના 3 ગેટ બંધ કરાયા. કોરોના વાયરસનો કહેર દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે સાવચેતીની ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 16 માર્ચથી 2 અઠવાડિયા સુધી શૈક્ષણિક સંસ્થા, સ્વિમિંગ પૂલ, મોલ વગેરે જેવા જાહેર સ્થળોને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અંબાજી મંદિરના 3 ગેટ બંધ કરવામાં આવ્યા છે. દરેક યાત્રિકોને, ગ્રામવાસીઓને શક્તિદ્વારથી જ પ્રવેશ આપવામાં આવશે. અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબરના ગેટ બંધ કરવામાં આવ્યા છે અને શક્તિદ્વારથી દર્શનાર્થીઓને હાથ ધોયા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શક્તિદ્વાર પર હાથ ધોવા માટે સાબુ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રવેશ કરનાર દરેકને પોતાના મોઢા પર માસ્ક અથવા રૂમાલ ઢાંકી રાખે તેવી સૂચના આપવામાં આવશે. આ સિવાય મંદિરના ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ શરૂ કરાયું છે. મંદિરમાં દર્શન કરતી વખતે પણ ભીડ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. આપણે હોસ્પિટલ તરફથી અહીંયા આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખોલેલું છે. એને જે ટેમ્પરેચર ચેકઅપ કરવા માટે અમને ચેકિંગ કરવા મોકલ્યું છે. ટેમ્પરેચર 102 થી વધારે આવે તો અમે પ્રાથમિક કેન્દ્ર ઉપર મોકલીએ છીએ, અને એનાથી વધારે લાગે તો અમને હોસ્પિટલ રેફર કરીએ છીએ.